નીતિ શાહ બેઠકમાં પહોંચ્યા. ગુજરાત મધ્યપ્રદેશના ઉમેદવારોના નામની ચર્ચા, હિમાચલ અને બિહારના ઉમેદવારોના નામની પણ ચર્ચા થશે, તો મહારાષ્ટ્ર અને તમિલનાડુના ઉમેદવારોની પણ ચર્ચા થશે, કર્ણાટકના ઉમેદવારોની પણ બેઠકમાં ચર્ચા થશે. તો આપને જણાવી દઈએ કે હવે જેમ જેમ લોકસભાની ચૂંટણી નજીક આવી રહી છે તેમ તેમ બેઠકોનો દોર યથાવત જોવા મળી રહ્યો છે. વધુ એક બેઠક દિલ્હીમાં ભાજપની કેન્દ્રીય ચૂંટણી સમિતિની બેઠક, જેમાં જેપી નડ્ડા અને અમિત શાહ ઉપસ્થિત છે. ગુજરાત મધ્યપ્રદેશના ઉમેદવારોના નામની ચર્ચા થશે. આપને જણાવી દઈએ કે ભાજપે જ્યાં પહેલી યાદી જાહેર કરી હતી તેમાં ગુજરાતના 15 લોકસભા ઉમેદવારોના નામ જાહેર કરવામાં આવ્યા હતા. હજુ પણ 11 નામો બાકી છે, તેના પર ચર્ચા થશે. વધુ માહિતી મેળવીએ સંવાદદાતા હિતેન પાસેથી. હિતેન, બેઠકોનો દોર યથાવત જોવા મળી રહ્યો છે દિલ્હીમાં. બેઠક ભાજપના જે ગુજરાતના 11 ઉમેદવારો છે, બાકી તેના સિવાય અન્ય જે ઉમેદવારો છે તેના નામની પણ ચર્ચાઓ, શું માહિતી? બિલકુલ વત્સલ, અગર વાત કરીએ તો ભારતીય જનતા પાર્ટીની આ બીજી કેન્દ્રીય ચૂંટણી સમિતિની બેઠક છે, જે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં થોડી વારમાં ભારતીય જનતા પાર્ટી મુખ્યાલય પર દિલ્હીમાં શરૂ થશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને સીઆર પાટીલ પ્રદેશ પ્રમુખ, આ બંને નેતાઓ દિલ્હી બેઠક માટે પહોંચી ચૂક્યા છે. ગૃહમંત્રી અમિત શાહ અને જીપી નડ્ડા પણ બીજેપી કાર્યાલય પહોંચી ચૂક્યા છે. પ્રધાનમંત્રીની રાહ જોવાઈ રહી છે. ગુજરાતની 11-11 બેઠકો ઉપર 2 દિવસ પહેલા અમિત શાહ અને જેપી નડ્ડાની અધ્યક્ષતામાં ગુજરાત બીજેપીની કોર કમિટીની બેઠક મળી હતી. એક નવી પેનલ બનાવવામાં આવી છે 11-11 બેઠકો ઉપર, જે આજે પ્રધાનમંત્રીની સમક્ષ રજૂ કરવામાં આવશે. બિલકુલ બિલકુલ હિતેન, માહિતી બદલ આભાર. તો આપને જણાવી દઈએ કે દિલ્હીમાં બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને જેપી નડ્ડા પહોંચ્યા છે. થોડી વારમાં બેઠક શરૂ થશે. તો આ બેઠકમાં જે લોકસભાના અન્ય ઉમેદવારો છે તેમના નામની ચર્ચા થશે. તો બીજી તરફ દિલ્હીમાં કોંગ્રેસની પણ ચૂંટણી સમિતિની બેઠક યોજાઈ રહી છે. ગુજરાત કોંગ્રેસના